બગસરા તાલુકા પંચાયતની ધારાસભ્ય કાકડીયાએ મુલાકાત લીધી હતી અને લોકોના જૂના પડતર પ્રશ્નો અંગે અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં ઓછા વરસાદથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી મજૂર વર્ગોને નરેગા યોજના હેઠળ કામ શરૂ કરવા માંગણી કરેલ છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતની ધારાસભ્ય કાકડિયાએ ઓચિંતી મુલાકાત લેતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયેલો છે. ત્યારે હાલ કેટલા અધિકારીઓ હાજર છે તેની માહિતી મેળવીને દરેક અધિકારીઓને પોતાના ટેબલે ટેબલે જઈને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ છે. ત્યારે હાલ ઓછા વરસાદથી દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયેલ છે, જેથી મજૂર વર્ગોને નરેગા હેઠળ કામ શરૂ કરે તેમ તાલુકામાં શૌચાલય બનાવ્યા છે. છતાં આજ દિન સુધી સહાય મળી નથી તેવા લાભાર્થીઓને યાદી મેળવેલ તેમજ ખેડૂતોને ટ્રેક્ટરની સબસિડી બાકી છે તેવા ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે માટે અધિકારીને ટેલિફોનિકથી જાણકારી કરીને ઝડપી વહીવટી કાર્ય પૂરું કરવા તાકીદ કરેલ છે. ત્યારે હાલ ઓછા વરસાદમાં બગસરાના તાલુકાના દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયેલી છે. ત્યારે હાલ ખેડૂત અને મજૂર સહિત સૌ મુશ્કેલીમાં મુકાયેલા છે. તેથી ધારાસભ્ય કાકડિયાએ તાલુકા પંચાયતની મુલાકાત લઈને પડતર પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપેલ હોવાનું જણાવ્યું હતું. જેવી કાકડિયા ધારાસભ્ય તારી બગસરા આજે બગસરા તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાત લઈ અને દરેક ટેબલની દરેક કર્મચારીની મુલાકાત લઈને જે કાંઈ જૂના પ્રશ્નો હોય, પડતર પ્રશ્નો હોય, ગામડાના કોઈ પ્રશ્નો હોય એના માટે નિરાકરણ માટે રૂબરૂ ટેબલ ઉપર જઈ અને દરેક કર્મચારીની મુલાકાત લીધી. આજે બગસરા તાલુકામાં શૌચાલય બની ગયા છે અને એક એક વર્ષથી પેમેન્ટ નથી થયું અને સરકારે જે યોજના બંધ કરી દીધી તે પણ રજૂઆત આપણે સાંભળી અને એને જે લેખિતમાં એની પાસે જે યાદી લીધી કેટલાના પૈસા બાકી એ પણ લીધો. આજે નરેગા યોજના ચાલુ કરવા માટે ગામડાના મજૂરો ખૂબ જ હેરાન થાય છે, ત્યારે એ હેરાન ન થાય અને એને રોજીરોટી મળે તે માટે સૂચના આપી કે નરેગા યોજના તાત્કાલિક ચાલુ કરો. આ સિવાયના નાના મોટા પ્રશ્નો જે કાંઈ હોય એ રૂબરૂ ચર્ચા કરી કર્મચારીને સૂચના આપી છે. ખેડૂતોના ટ્રેક્ટરના સબસિડીના જે પૈસાઓ છે તે સબસિડી હમણાં બાકી છે, તે હમણાં ગરીબ કલ્યાણ મેળામાં આ ફતવા કરીને એમાં આપવા માટે આ એક એક વર્ષથી સબસિડી રોકી રાખી છે, એને માટે તાત્કાલિક એનું નિરાકરણ થાય એના માટે પણ સૂચના આપી છે. જ્યાં જ્યાં ટેબલમાં જ્યાં જરૂર પડે ત્યાં અમારા પ્રમુખ ઉપપ્રમુખ ન્યાય સમિતિના ચેરમેન બધાને સાથે રાખી અને બધી દરખાસ્તો કરવાની અને એના કામનો તાત્કાલિક નિકાલ થાય તેને સૂચનાઓ આપી. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.